અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળ્યું છે મેટ્રો કોર્ટનું સમન્સ. જી હા, ચેરમેન સાથે મણિનગરના સ્થાનિક કાઉન્સિલરે પણ કોર્ટે સમન્સ આપ્યું. મણિનગરના શુક્લદાદા ચોકના ફેરફાર બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું. 30 જુલાઈ રોજ કોર્ટમાં હાજર રહેવા આ સમન્સ બજાવાયું. સ્વાતંત્ર્ય સેનાનીઓએ નામ બદલ કોર્ટમાં જતા મામલો બિચકાયો. 29 માર્ચના રોજ EMTS બસ સ્ટેશનના નામમાં કરવામાં આવ્યો હતો ફેરફાર. EMTSના ચેરમેને તપાસ બાદ ડેંગે આપી હતી બાંયધરી. કોર્ટમાં મામલો હોવાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને મામલા અંગે સાધ્યું છે મૌન. આશકા જાની જોડાઈ ગયા. આશકા, મામલો છે શું? મેટ્રો કોર્ટ દ્વારા આજે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ને આજે સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને એવી રજૂઆત કરવામાં આવી છે કે જે અરજદારની એવી ખાસ રજૂઆત હતી કે શુકલદાદા જે ચોક છે એનું નામ ફેરબદલ કરવા મામલે રજૂઆત કરવામાં આવી હતી. સ્વતંત્ર સેનાનીના નામ ઉપરથી આ ચોકનું નામ પાડવામાં આવ્યું છે અને જે બદલવા માટેની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન દ્વારા હાથ ધરવામાં આવી હતી તેને લઈને મેટ્રો કોર્ટમાં એક અરજી ફરિયાદ થઈ હતી. એને લઈને આજે કોર્ટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સમન્સ ઇસ્યુ કર્યું છે. 30 જુલાઈએ આ મામલે સુનાવણી હાથ ધરાશે. બીજી તરફ AMC ના જે ચેરમેન છે એમના દ્વારા એક બાયધરી આપવામાં આવી છે. EMTSના ચેરમેન દ્વારા એવી બાયધરી આપવામાં આવી છે કે આ મામલે તપાસ કરી અને યોગ્ય પગલાં લેશે. આ સમગ્ર મામલે મેટ્રો કોર્ટમાં 30 જુલાઈના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. બિલકુલ બિલકુલ, આભાર આશકા. તો આખરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ સમગ્ર મામલે મૌન પણ સાધ્યું છે. તેમને સમન્સ બજાવાયું છે. 30 જુલાઈ રોજ કોર્ટમાં હાજર રહેવાની વાત કહેવામાં આવેલી છે.